दाहोद लोकल क्राइम ब्रांचे जाना यानो वेश धारण करी राज्य नो मोस्ट वांटेड बुटलेगर झड़पी पाड़ियो बुटलेगर 144 से वधु गुना मां वांटेड। दाहोद जिलो सरदिया जिलो छे राजस्थान मध्य प्रदेश नी बोर्डर आवेल होय आसानी थी दारू गांधीना गुजरात मां अनेक रस्ताओ थी घुसाड़वामां आवे छे, परंतु जेवा बुटलेगरो स्मार्ट बनी रह्या छे तेवा पोलीस पण हवे स्मार्ट बनी रही छे। आवो ज एक जाणे फिल्मी कहानी होय तेवी रीते राज्यनो सौथी मोस्ट वोन्टेड बुटलेगरने झड़पी पाड़वामां लोकल क्राइम ब्रांचने सफळता मळी हती। राज्यना टॉप 24 ना तथा जिल्लामां टॉप 10 यादीमां जेनुं नाम वोन्टेड लिस्टमां सौथी मोखरे छे अने जे बुटलेगर छेल्ला 2007 थी पोलीस चोपड़े 144 थी वधु प्रोहिबिशन गुनामां नास्तो फरतो पिद्या रत्ना संगाड़िया संगाड़ा रहे गोवाड़ी पत्रा तालुका मेघनगर जिलो झाबुआ मध्य प्रदेश जेना उपर रुपया 10,000 रोकड़ इनाम जाहिर करेल ते लग्न प्रसंग में आवानो होवानो लोकल क्राइम ब्रांच ने माहिती मळी। दाहोद लोकल क्राइम ब्रांच ना पीआई केडी डीडोर द्वारा जिला पोलिस वड़ा बलराम मीणा की सूचना आधार लग्न में जानैयाना रूप में तैयार थया। पोलीसे माथे साफा स्थानिक पहेरवेश पहेरी जिल्लानी परंपरागत डीजे ना ताले नाचता मोस्ट वोन्टेड बुटलेगर ज्यां छुपायल हतो ते जग्याए पहोंची घेरो नाख्यो। बुटलेगर नासवा जाय ते पहेला ज पोलीसे दबोची लीधो। दाहोद लोकल क्राइम ब्रांचे दाहोद जिल्ला सहित राज्यना अने मध्य प्रदेशना 144 थी वधु गुना बहार आवा पाम्या छे। रिपोर्टर प्रथम ચૌહાણ ઝાલોદ। અમારા ડીજી સાહેબ તરફથી આખા રાજ્યની અંદર 24 એવા મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી જાહેર કરવામાં આવેલી હતી, જે યાદીમાં પહેલા નંબર ઉપરનો જે આરોપી છે પીડિયા રત્ના એ એમપીના મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા અને અમારા જિલ્લામાં પણ એમના પ્રોહિબિશન રિલેટેડ લગભગ 130 કેસ રજિસ્ટર થયેલા હતા। બીજા પોલીસ સ્ટેશનો બીજા જિલ્લાઓમાં પણ એમના 14 કેસો રજિસ્ટર થયેલા હતા, એટલે ટોટલ 144 કેસનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ જે છે એ દાહોદ પોલીસમાં અમારી એલસીબીની ટીમના જે અધિકારી છે ઢિંડોર અને એમની સાથેના અધિકારી શ્રી પડિયાર એમની રાહવારી હેઠળ એ લોકોએ એને પકડી પાડેલું છે ગઈકાલે। અને અત્યારે અમે ઓર વધુ બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવી અને વેરીફાઈ કરી રહ્યા છીએ કે એમના વિરુદ્ધમાં ઓર કોઈ બીજા ગુનાઓ દાખલ હોય તે ગુનાઓની પણ વિગત મેળવવામાં આવી રહી છે। અત્યાર સુધી જે પ્રોહિબિશનના 144 કેસીસમાં એમની અટક કરવાની બાકી હતી એ ટોટલ મુદ્દામાલ લગભગ 2,03,00,000 રૂપિયા જેટલું થાય છે। એમના વિરુદ્ધમાં 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું। એ દાહોદ જિલ્લાનું પણ મોસ્ટ વોન્ટેડ હતું અને ગુજરાત રાજ્યમાં પણ જે 24 યાદી જાહેર કરવામાં આવેલી છે એમાં પણ નંબર 1 એનો ઉપર નામ હતું, એટલે ગઈકાલે આ એક મોટી સફળતા અમારી ટીમને મળી છે અને આગળની કાર્યવાહી અમે હજુ કરી રહ્યા છીએ। સર, પકડાયેલો આરોપી પ્રોહિબિશન સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો? ના, અત્યારે જે માહિતી અમારી પાસે છે એ પ્રમાણે આ ફક્ત પ્રોહિબિશનના ગુનાઓમાં જ વોન્ટેડ હતું અને એ પ્રમાણે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આટલા બધા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો તો ઘુસીખોર કે એવા કોઈ ગુનામાં એ બધું અમે હવે લીગલી એની વેઇટિંગ કરીએ છીએ કે બીજા ઓર કઈ પ્રકારના એમના વિરુદ્ધમાં પગલાં લઈ શકાય। અત્યારે તમામ જિલ્લાઓમાંથી મેસેજ કરીને માહિતી મંગાવી રહ્યા છે કે કોઈ બીજા જિલ્લાઓમાં પણ એમને અટક કરવાના બાકી હોય અથવા તો એમનું વોન્ટેડ તરીકે નામ જાહેર થયેલું હોય તો એ વિગતો પણ મેળવી રહ્યા છે, કેમ કે જ્યારે અમે એમને લાવ્યા હતા ત્યારે અમારી પાસે જિલ્લાના 130 કેસીસની વિગત હતી, બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવતા પછી 14 કેસીસનું ઓર બીજો ધ્યાને આવેલું છે, તો હજુ સંભાવના છે કે બીજા જિલ્લાઓમાંથી વિગતો ઓર મળી શકશે।